નમસ્કાર મિત્રો, મુંબઈ સમાં આજ જોઈ રહ્યા છો સિનેમેટિક. મિત્રો, આપણા લોકગાયકના ગાયક અને અભિનેતા જગદીશ ઠાકોર આજે આપણા વચ્ચે નથી રહ્યા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વતી આજે પ્રાર્થના સભાનું આયોજન રાખવામાં આવ્યું છે. આપણે વાત કરીશું હરેશભાઈ સાથે. હરેશભાઈ, જગદીશભાઈ તમે કેટલા વર્ષથી હતા? જગદીશને મેં 2006 માં લોન્ચ કર્યો હતો મારી ફિલ્મ હતી તું તો સાજણ મારા કાર્યકોરાની, જેમાં હું પ્રોડ્યુસર બી હતો અને ડાયરેક્ટર બી હતો. ગુણવંત ઠાકોર બી પ્રોડ્યુસર હતા, આપણા રમેશભાઈ પટેલ બી હતા, અમે લોકો ચારેક જણ પ્રોડ્યુસર હતા પ્લસ હું ડાયરેક્ટર હતો. અને પહેલી વખત એને એક્શન કિંગનું બિરુદ અમે લોકોએ આપેલું હતું તું તો સાજણ મારા કાર્યકોરાની. અને પહેલી પિક્ચર એની એટલી સુપર હિટ ગઈ જેનાથી એનો માર્કેટમાં એક્શન કિંગનું નામ થયું. એસજી પિક્ચરમાં ઘણા બધા કલાકારો આવ્યા, ઘણા બધા કલાકારો ગયા, તો બીજા બધા કલાકારોને જગદીશભાઈને તમે કેવી રીતના જોયો છો? જગદીશભાઈ એકદમ નિખાલસ અને ખૂબ જ ઇનોસન્ટ માણસ હતા, કે ટ્રાન્સપરન્ટ હતા. કોઈ દિવસ દિલમાં કોઈ કપટ કે ચોર જેવી ચીજ નહોતી, એટલે એના માટે ઓલવેઝ રિસ્પેક્ટ રહેતું હતું કે જે ભલે મારા પિક્ચરમાં હોય કે ના હોય, પણ જ્યારે પણ એમની જોડે ફોનથી બી વાત થાય ત્યારે ખાલી અવશ્ય કે બોસ શું ચાલે છે, ફરી એક વખત રાહ જોઉં છું તમારી જોડે પિક્ચરમાં કામ કરવાની, બસ આજે આપણી વચ્ચે નથી. એનું ખૂબ જ દુઃખ છે કે મેં કીધું હતું હું તારી સાથે એક સરસ મજાની હજુ એક ફિલ્મ બનાવીશ, પણ આજે નથી. સડનલી આવી રીતના આઘાતજનક રીતે જતા રહ્યા, એ ખૂબ જ દુઃખદાયક છે. પ્રોપર બની ગયો હતો કે અચ્છા અચ્છા એક્ટર ને સરમાં એટલી સરસ એક્ટિંગ કરતો. જગદીશે લોકોના દિલમાં કેવી જગ્યા બનાવેલી હતી કે લોકો બનારસ કાંઠાના ખૂણે ખૂણેથી ઉમટી પડ્યા હતા કે જાણે મેળો લાગ્યો હોય એવી રીતના. તો સાચે જ ખૂબ જ ધન્યવાદ કે આજે આટલી પબ્લિકે એને શોક સભામાં શ્રદ્ધાંજલિ આપી, એટલે એકદમ નસીબદાર માણસ કહેવાય કે એને જે દિલમાં જગ્યા બનાવી સાહેબ કોઈ બનાવી શકે. હરેશ પટેલ ગુજરાતની સમાજ ઇન્ડસ્ટ્રીનો એક જવાબદાર વ્યક્તિ છે, તો કહેવાય કે આપણી ઇન્ડસ્ટ્રી સાથે શું હેલ્પ કરવા જઈ રહી છે આર્થિક રીતે? અમે આર્થિક રીતે અમારી ઇન્ડસ્ટ્રી લેવલ બેસ્ટ ટ્રાય કરશે કે એમના ફેમિલી માટે એવું સરસ આયોજન કરીએ કે ફ્યુચરમાં કોઈ દિવસ એના ફેમિલીને કોઈ તકલીફ ના પડે, એના દીકરા એની દીકરી કે ભાવી સ્ત્રીને. એટલે અમારી ઇન્ડસ્ટ્રી તરફથી અમે લેવલ બેસ્ટ ટ્રાય કરીશું અને જે પણ કરીશું એ જગ જાહેર ઓપન કરીશું કે અમે આ કર્યું છે.